નમસ્કાર આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં આજે આપણે ધોરણ ત્રીજાના પર્યાવરણ વિષયનો પચીસમો પાઠ પાઠ મારો તાલુકો આ પાઠનું નામ છે આ ઋચાનું ગામ છે રૂચનનું ગામ છે જયપુર જયપુરમાં રૂચન રહેશે જયપુરની આસપાસની ગામની વિગત આપેલ છે આ વિગતને આધારે ચર્ચા કરીએ તો જયપુરની ડાબી બાજુ છે આથીપુરા જમણી બાજુ છે આગલોડ આગળ છે ફલ્લુ અને હિરપુરા વિચારો કહો કે આપણી આસપાસ કયા ગામ છે આપણું ગામ કયા તાલુકામાં આવે છે એ દરેક વિદ્યાર્થીએ લખવાનું છે આ પહેલાં લખવાનું તમારા વિદ્યાર્થીનું નામ તમે ક્યાં કયા ગામમાં રહો છો મારા ગામની આસપાસ નીચે મુજબના ગામ છે બરાબર તમારું ગામ વચ્ચે દોરવાનું એની ડાબી જમણી બાજુ ઉપર નીચે જે ગામ લાગુ પડતા હોય એ દોરવાના છે યાદ કરવા લખો આસપાસના ગામના નામ તમારું ગામ હોય એને લાગુ પડતા આસપાસના ચાર ગામના નામે લખવાના છે આ રત્નના તાલુકાની વિગત છે અહીં વડોદરા જિલ્લાના વિવિધ તાલુકાની વિગત આપવામાં આવેલ છે ઓલા ગામ હતા આ જિલ્લાના તાલુકાની વિગત છે કે વડોદરાની એક બાજુ સાવલી વાઘોડિયા કરજણ અને પાદરા છે બરાબર એ જ રીતના અહીં બીજા કયા તાલુકા છે આપનો તાલુકો કયા જિલ્લામાં મસીકાનો બરાબર કે મારું ગામ જે ગામનું નામ હોય તમારો કયા ગામનું તાલુકો કયો છે એ અહીં લખવાનું મારા તાલુકાની આજુબાજુના દાખલા તરીકે આ વડોદરા છે બરાબર બાજુ વાઘોડિયા તો એ તાલુકો એની આજુબાજુના તાલુકા બરાબર તો તમે રહેતા હોય આજુબાજુના આસપાસના તાલુકાના ચાર નામ અહીંયા જણાવવાના છે દરેક વિદ્યાર્થીના અલગ અલગ આવશે આપણી આસપાસ અનેક ગામો છે વિવિધ ગામથી તાલુકો બને ગામ ભેગા થઈને તાલુકો બને કેટલાક તાલુકાના સમૂહથી જિલ્લો બને અને જિલ્લાઓ ભેગા થઈને રાજ્ય બને રાજ્ય ભેગા મળીને દેશ બને હવે સૌનું ગામ તાલુકો અને જિલ્લો વિવિધ રીતે અનોખી ઓળખ ધરાવે છે આપણા તાલુકામાં શું શું વિશે છે વિશેષ એટલે કંઈક એડવાન્ટેજ એમાં કંઈક એવું વિશેષ શું વસ્તુ છે એ અંગેની આપણે નોંધ પણ કરીશું કે અમારા તાલુકામાં આ વિશેષ વધારાની વિગત આપેલ છે વિચારો અને લખો આપણા તાલુકા અંગેની વિગત જાણો અને લખવાનું છે દરેકના તાલુકામાં પશુઓ કેટલા વાહન ટુ વ્હીલ ફોર વ્હીલ બરાબર ધાર્મિક સ્થળો જોવાયેલા સ્થળો છે બરોબર પછી બીજી કંઈ વિગત હોય કોઈ ડુંગરાળ પ્રદેશ હોય રણ પ્રદેશ હોય જંગલો હોય બરોબર વિશેષ માહિતી અહીં આપણે વિગતમાં લખવાની છે આટલું તો બધામાં છે જ વાંચો ને કહો આપણી આસપાસના ગામમાં આપણા પાડોશી ગામ કહેવાય આપણા તાલુકાની આસપાસના તાલુકા આપણા પાડોશી તાલુકા છે કેટલીક વખત પડોશનું ગામ પણ બીજા તાલુકામાં હોઈ શકે આસપાસના ગામ અંગે વિગત દસો દાખલા તરીકે એક ઉદાહરણ પૂછે તાલુકાનું નામ તો મેઘરજ ગામનું નામ તો કે બાઠીવાડા ને કોણ રહે છે મોટા ભાઈ રહે છે શું કરે છે નોકરી પછી તમારા પપ્પા બીજે ક્યાંય નોકરી કરતા હોય તો એ તાલુકાનું નામ ગામનું નામ કોણ રહે છે તો એ મારા પપ્પા અને શું કરે છે નોકરી હોય તો નોકરી ખેતી હોય ખેતી એ રીતના અલગ અલગ તમારા જે પરિવારના મેમ્બર હોય તો એ દર્શાવવાના બરાબર આવા અન્ય તાલુકા અને ગામ અંગેની જાણકારી મેળવો અને અન્ય મિત્રોને તે અંગેની જાણવાનું રાખો તો આ તો આપણે ધોરણ ત્રીજાનો પચીસમો પાઠ મારો તાલુકો જોતા રહો એજ્યુકેશન ગુજરાતી અને શીખતા થેન્ક યુ આભાર